બ્રેકિંગ ન્યૂઝ. રોડના ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ. ગુજરાતમાં રોડના ભ્રષ્ટાચારનો અંત આવશે ખરો? ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના દંતાલી ગામથી વડસર ગામ તરફ જવાના રોડની હાલત કફોડી બની ગઈ છે. જ્યાં જ્યાં ખાડા પડી ગયા છે ત્યાં ત્યાં કોંક્રિટ નાખવામાં આવ્યું છે અને ડામર બિલકુલ નાખવામાં આવ્યું નથી. હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે અને હાલમાં અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જ્યારે કોઈ મોટો અકસ્માત થશે શું? તંત્ર ત્યારે જાગશે? આને આપણે શું ગણીએ? ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી કે પછી કોન્ટ્રાક્ટરોની મિલીભગત? કેમ તંત્ર આંખ આડા કાન કરે છે અને કેમ આવા ભ્રષ્ટાચારીઓને સાવરી લે છે? અમારા એચબીએન ટીવી ન્યૂઝ પરિવાર એક સવાલ કરે છે, જો તંત્ર જાગૃત છે તો આવા ભ્રષ્ટાચારીઓને દંડ કરશે ખરા? રિપોર્ટર જગદીશ સોલંકી. નમસ્કાર. આજે અહીંયા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામથી લઈને દંતાલી ગામ સુધી રોડની હાલત એકદમ કપરી થઈ ગઈ છે. અહીંયા આપણે ગામના કોઈ રહીશો સાથે વાત કરીશું. દાદાભાઈ, આ પોઝિશન જે રોડની છે ક્યારથી છે આવી? જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે બસ રોડની આ જ હાલત હોય છે અને સાધન તૂટી જાય છે, બધાના વ્હીકલો ખરાબ થઈ જાય છે, આવા જવામાં કેટલી તકલીફ પડે છે. પ્રશાસન કોઈ દિવસ આવો સામું જોતી જ નથી ને બહુ બદતર હાલત છે રોડની, ખરાબ. ગામના રહીશોનું એવું કહેવું છે કે પ્રશાસન અહીંયા કંઈ ધ્યાન આપતી નથી. રોડની હાલત એટલી ખરાબ છે કે ગાડીનો ખંચો બી કાઢો મુશ્કેલ પડી જાય છે. ગાડીના અને બાઇકના ફેરફારની હાલત બહુ ખરાબ થઈ જાય છે અને રોડ એટલી રીતે ખરાબ થઈ ગયો છે કે ટ્રાફિક બી જામ થઈ જાય છે. ટ્રકો બોકો એ આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી મોટી મોટી ગાડીઓ અહીંયાથી નીકળે છે અને એના લીધે રોડની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. હું સોલંકી, કેમેરામેન વિજય ગોસ્વામી.